વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનના નવા અને મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે તમને એક્ઝામમાં બહુ જરૂરી હોય. કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? એ છે માટીકામ, બી છે વણાટકામ, સી છે ભરત ગૂંથણ કલા, ડી છે મિનિકામ. આન્સર આવશે સી, ભરત ગૂંથણ કલા. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? એ છે આગ્નેય, બી છે રૂપાંતરિત, સી છે લાવાના, ડી છે પ્રસ્તર. તો આન્સર આવશે ડી, પ્રસ્તર. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કયા પ્રસ્થાપિત થયો છે? એ છે કંડલા, બી છે ઓખા, સી છે દ્વારકા, ડી છે હજીરા. તો આન્સર આવશે ડી, હજીરામાં. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? એ છે દિલ્હી, બી છે બેંગલુરુ, સી છે જયપુર, ડી છે નાગપ. તો આન્સર આવશે બી, બેંગલુરુ. તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે? એલ્યુમિનિયમ, કલાઈ, જસત, મેગ્નીઝ. તો આન્સર આવશે સી, જસત. તાંબામાં જસત ભેળવવાથી પિત્તળ બને છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની હોય છે? એ છે રાજ્ય સરકારની, બી છે કેન્દ્ર સરકારની, સી છે જિલ્લા પંચાયતની, ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તો આનો સાચો આન્સર રહેશે બી, કેન્દ્ર સરકારની. કઈ પદ્ધતિમાં મુક્ત અર્થતંત્ર કહે છે? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? એ છે સામાજિક પદ્ધતિ, બી છે મિશ્ર અર્થતંત્ર, સી છે બજાર પદ્ધતિને, ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તો આનો સાચો આન્સર રહેશે સી, બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. વિશ્વના કયા દિવસને વન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એ છે 8 માર્ચ, બી છે 11 જૂન, સી છે 5 જૂન, ડી છે 12 માર્ચ. તો આનો સાચો આન્સર રહેશે સી, 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે એ ખાનગીકરણ, બી વૈશ્વિકરણ, સી આર્થિક ઉદારીકરણ, ડી એક પણ નહીં. તો આનો સાચો આન્સર રહેશે બી, વૈશ્વિકરણ. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા વૈશ્વિકરણ કહેવાય છે. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? એ છે બ્રહ્મગુપ્ત, બી છે વાકમુનિ, સી છે ન્યૂટન, ડી છે પતંજલિ. તો આનો સાચો આન્સર રહેશે એ, બ્રહ્મગુપ્ત. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણની પ્રચલિત કરનાર બ્રહ્મગુપ્ત હતા. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? એ છે 1975, બી છે 2002, સી છે 1985, ડી છે 1999. તો આનો સાચો આન્સર રહેશે બી, 2002. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? એ કાળાબજારી, બી નફાખોરી, સી સટ્ટાખોરી, ડી સંગ્રહખોરી. તો આનો સાચો આન્સર રહેશે ડી, સંગ્રહખોરી. ભવિષ્યમાં ભાવ વધવાનો છે તેવી આગાહીથી લોકો સંગ્રહખોરી કરે છે. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી? એ છે હુમાયુએ, બી છે શાહજહાએ, સી છે બાબરે, ડી છે અકબરે. તો આનો સાચો આન્સર રહેશે ડી, ફતેહપુર સિકરીની સ્થાપના અકબરે કરી હતી. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી? એ છે ગંગા યમુના, બી છે નર્મદા અને તાપી, સી છે ગોદાવરી અને કાવેરી, ડી છે સિંધુ અને રાવી. તો આન્સર છે ડી, સિંધુ અને રાવી. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. ઋગ્રવેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? એ છે 2028, બી છે 1528, સી છે 1028, ડી છે 3028. તો આનો સાચો આન્સર રહેશે સી, 1028. સ્થાનિક માછીમારો એલિફન્ટાને કયા નામે ઓળખે છે? એ છે ધારાગીરી, બી છે ધારાપુરી, સી છે ધારાનગર, ડી છે ધારા ગુફા. તો આન્સર છે બી, ધારાપુરી. એલિફન્ટાને સ્થાનિક માછીમારો ધારાપુરીના નામે ઓળખે છે. પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? એ પંચમહાલ, બી સાબરકાંઠા, સી બનાસકાંઠા, ડી ડાંગ. તો આનો સાચો આન્સર એ, પંચમહાલ. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી જાતિ છે?
એ 10 લાખ, બી 15 લાખ, સી 18 લાખ, ડી 20 લાખ. આન્સર છે બી 15 લાખ. ખરીફ પાક ચોમાસામાં, ચોમાસું પાક, તો જાયદ પાકને ખાલી જગ્યા, તેનો આન્સર રહેશે ઉનાળુ પાક. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી મધ્યપ્રદેશ, ડી તમિલનાડુ. સાચો આન્સર છે ગુજરાત. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આગ્રેન્ય ખડક લોખંડમાંથી લોખંડ નીકળે, પ્રસ્ટર ખડકમાંથી એ કોલસો નીકળશે. આન્સર એ થશે. ગુજરાતના કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટરનું બિરુદ મળેલ છે? એ અમદાવાદ, બી સુરત, સી ભરૂચ, ડી ઉપરના તમામ. આન્સર છે એ અમદાવાદ. ભારતના મધ્ય પૂર્વના દેશોમાં શાની નિકાસ કરે છે? કૃષિ પેદાશોની, બી યંત્ર સામગ્રીની, સી ખનિજ તેલની, ડી ખાદ તેલની. આન્સર છે કૃષિ પેદાશોની. ભારતના મધ્ય પૂર્વના દેશો કૃષિ પેદાશની નિકાસ કરે છે. રાજ્ય આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું? એ વ્યાપારિક નીતિ, બી ઔદ્યોગિક નીતિ, સી નાણાકીય નીતિ, ડી રાજકોષીય નીતિ. તો આનો આન્સર છે ડી રાજકોષીય નીતિ. રાજ્યના આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. નાણાંનો પુરવઠો કોણ વધારે છે? રિઝર્વ બેંક, બી સરકાર, સી લોકો, ડી વેપારીઓ. તો આન્સર છે એ રિઝર્વ બેંક. નાણાંનો પુરવઠો રિઝર્વ બેંક વધારે છે. UNDP નું પૂરું નામ શું છે? તો આનો આન્સર છે બી સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સાંપ્રદાયિક સમાપ્ત કરવા કોણે આગળ આવવું પડશે? એ છે કિશોરોએ, બી યુવાનો, સી વૃદ્ધોએ, ડી સ્ત્રીઓએ. તો આન્સર છે યુવાનોએ. સાંપ્રદાયિકતા સમાપ્ત કરવા યુવાનોએ આગળ આવવું પડશે. ઉપનિષદોનું સ્વરૂપ ખાલી જગ્યા છે ઉપદેશનું, બી પ્રવચનનું, સી વાર્તાનું, ડી સંવાદનું. તો આન્સર છે ડી સંવાદનું. ઉપનિષદોનું સ્વરૂપ સંવાદોનું છે. ભારતમાં સામાજિક ધાર્મિક જીવન પર કોનો અસરકારક પ્રભાવ રહ્યો છે? એ ભૂમિ દ્રશ્યોનું, બી નદીઓનું, સી વનસ્પતિ, ડી વન્યજીવન. તો આન્સર છે બી નદીઓ. WTO સંસ્થાનું વડું મથક કયા દેશમાં આવેલું છે? એ ઇંગ્લેન્ડ, બી ફ્રાન્સ, સી અમેરિકા, ડી સ્વિટ્ઝરલેન્ડ. તો આન્સર છે સ્વિટ્ઝરલેન્ડમાં WHOનું વડું મથક આવેલું છે. WTOનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડમાં છે. ભારતનો કયો રેલમાર્ગ એ ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો છે? વિવેક એક્સપ્રેસ, બી કોકણ એક્સપ્રેસ, ડી હિમસાગર રેલવે, સી હિમસાગર રેલવે, ડી રાજધાની રેલમાર્ગ. તો આન્સર છે બી કોકણ એક્સપ્રેસ. ભારતનો રેલમાર્ગ ઇજનેરી કળાનો સૌથી ઉત્તમ નમૂનો કોકણ એક્સપ્રેસ. ભારત ખાલી જગ્યા વિચારધારા સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. સાંસ્કૃતિક, બી ધાર્મિક, સી આધ્યાત્મિક, ડી નૈતિક. તો આન્સર આવશે સી આધ્યાત્મિક. ભારત આધ્યાત્મિક વિચારધારા સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. કેપ્ટન જ્હોન સ્મિથે કઈ ગુફાનું પુનઃ સંશોધિત કરી હતી? એ ઇલોરા, બી અજંતા, સી બાઘ, ડી વધાર. તો આન્સર આવશે બી અજંતા. કેપ્ટન જ્હોન સ્મિથે અજંતાની ગુફાનું પુનઃ સંશોધિત કરી હતી. બેસાલિકા ઓફ બોમ જીસસ શું છે? એ મસ્જિદ, બી દેવળ, સી દેરાસર, ડી વિહાર. તો આન્સર છે બી દેવળ. બેસાલિકા ઓફ બોમ જીસસ એ એક દેવળ છે. ભારતના જંગલોમાં કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે? એ વાઘ, બી સિંહ, સી દીપડો, ડી ચિત્તો. તો આન્સર આવશે ડી ચિત્તો. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાની થતી ખેતીને કયા પ્રકારની ખેતી કહેવામાં આવે છે? એ સૂકી ખેતી, જીવન, બી જીવનનિર્વાહની ખેતી, સી ઝૂમ ખેતી, ડી સઘન ખેતી. તો આન્સર છે એ સૂકી ખેતી. ગુજરાતના ભાલ પ્રદેશને ઘઉંના અને ચણાના ઉત્પાદનની થતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. લોખંડ પોલાદ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે?
એ પ્રથમ, બી બીજા, સી ત્રીજા, ડી પાંચમા. આન્સર છે પાંચમા સ્થાને ડી. લોખંડ ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમા સ્થાને છે ભારત. ભવાઈ કેટલા વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે? એ 500 વર્ષ જૂની, બી 700, સી 800, ડી 400. તો આન્સર છે બી 700 વર્ષ જૂની નાટ્યકલા છે. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? એ ફારસી, બી અરબી, સી હિન્દી, ડી ઉર્દુ. તો આન્સર છે એ ફારસી. દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી. મહામુનિ પરાશે કયો ગ્રંથ લખ્યો છે? એ છે ઔષધિ આયુર્વેદ, બી છે પ્રજનન શાસ્ત્ર, સી છે વૃક્ષ આયુર્વેદ, ડી છે ચિકિત્સા. સાચો આન્સર રહેશે સી વૃક્ષ આયુર્વેદ. મહામુનિ પરાશે વૃક્ષ આયુર્વેદ ગ્રંથ લખ્યો છે. ભારતનું કયું સ્મારક પ્રાચીન બંદર હતું? એ પટ્ટદકલ, બી થંજાવુર, સી મહાબલીપુરમ, ડી હમ્પી. તો આન્સર આવશે સી મહાબલીપુરમ, ભારતનું પ્રાચીન સ્મારક બંદર હતું. ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? એ મુંબઈ, બી ચેન્નઈ, સી બેંગ્લોર, ડી કોલકાતા. તો આનો સાચો આન્સર રહેશે ડી કોલકાતા. ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? કોલકાતામાં. ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? એ સાંપ્રદાયિકતા, બી સહસિત અસ્તિત્વ, ડી સમન્વય, ડી છે સંસ્કૃતિ. તો સાચો આન્સર રહેશે બી સ અસ્તિત્વ. ભારતના લોકો સ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. નીચેની કઈ ધાતુનું વજનમાં હલકી છે? એ છે સોનું, બી છે લોખંડ, સી છે તાંબુ, ડી છે મેગ્નેશિયમ. તો નીચેની ધાતુમાંથી મેગ્નેશિયમ સૌથી હલકી છે. આન્સર રહેશે ડી મેગ્નેશિયમ. દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? એ ઉદ્યોગોનો, બી નાણાતંત્રનો, સી જળ સંસાધનનો, ડી પરિવહનનો. તો આનો આન્સર રહેશે એ ઉદ્યોગોનો. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? એ છે નોર્વે, બી રશિયા, સી બ્રાઝિલ, ડી મેક્સિકો. તો આનો સાચો આન્સર રહેશે એ નોર્વે. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસાંક નોર્વેનો છે. ભારતમાં આઈએસઓ સાથે સંપર્ક કામગીરી કોણે સંભાળે છે? તો આનો આન્સર રહેશે સી આઈએસઆઈ. ભારતમાં આઈએસઓ સાથે સંપર્ક કામગીરી આઈએસઆઈ સંભાળે છે. નૃત્યના આદિદેવ કોણ હતા? એ છે નારદ, બી વિષ્ણુ, સી બ્રહ્મા, ડી શિવ નટરાજ. તો આનો સાચો આન્સર રહેશે ડી શિવ નટરાજ. નૃત્યના આદિદેવ શિવ નટરાજ હતા. તો દોસ્તો, અહીં વિડીયો આપણે સમાપ્ત કરીએ. આ ક્વેશ્ચનો એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે, તો આનું ધ્યાનથી જોયા તમે, અને એકવાર પાછું રિવિઝન કરી લેજો એવું હોય તો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને જેમને તમારા દોસ્તોને સમજવામાં પ્રોબ્લેમ હોય તેમને આ વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં, બધાને ઉપયોગી છે. થેન્ક યુ દોસ્તો સાંભળવા માટે.